स्टूडेंट्स, लास्ट वीडियो में आपने लिटमस पत्र, हळदर पत्र अने जासूदना फूलना सूचक कई रीतना बनावा ते तथा तेनी मदद थी अलग अलग पदार्थों के द्रावण पर तेनी असर जोई। हवे आजे आपणे एसिड अने बेजनी लिटमस पत्र, हळदर पत्र अने जासूदना फूलना द्रावण पर थती असरो जोईशुं। આ ઉપરાંત એસિડ વર્ષા એટલે શું, તે કેમ થાય છે, તેનાથી થતું નુકસાન વગેરે વિશે સમજૂતી મેળવીશું તથા તટસ્થીકરણ વિશે પણ માહિતી મેળવીશું। ઓકે, એસિડ અને બેઝની લિટમસ પત્ર, હળદર પત્ર અને જાસૂદના ફૂલના દ્રાવણ પર થતી અસરો। ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના બે બે ટીપા ભૂરા અને લાલ લિટમસ પત્ર પર, હળદર પત્ર પર અને જાસૂદના ફૂલના દ્રાવણમાં નાખો તથા તેમના પર થતી અસરો જુઓ। આવી જ રીતે અન્ય મંદ એસિડ અને બેઝની અસર પણ તપાસો તથા અવલોકનની નોંધ કરો। ચાલો હવે આપણે એસિડ અને બેઝની જુદા સૂચકો પર અસરો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર અવલોકન માટેનું કોષ્ટક જોઈ શકો છો। પહેલાં આપણને એસિડ અથવા બેઝનું નામ આપેલું છે, તેની બાજુમાં તેની ભૂરા કે લાલ લિટમસ પત્ર પર અસર આપેલી છે, તેની બાજુમાં હળદર પત્ર પર થતી અસર અને તેની બાજુમાં જાસૂદના ફૂલના દ્રાવણ પર થતી અસર લખવાની છે। પહેલાં આપણે જોઈએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ। મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તથા મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હળદર પત્ર પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી। આ ઉપરાંત જાસૂદના ફૂલના દ્રાવણ પર મંદ હાઇડ્રોક્લોરિકની અસર આપણને જોવા મળે છે। તે દ્રાવણ મેજન્ટા બને છે, એટલે કે ઘેરા ગુલાબી રંગનું બને છે। તેવી જ રીતે જોઈએ મંદ સલ્ફ્યુરિક એસિડ, જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। આ ઉપરાંત મંદ સલ્ફ્યુરિક એસિડની હળદર પત્ર પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી। આ ઉપરાંત જાસૂદના ફૂલના દ્રાવણ પર મંદ સલ્ફ્યુરિક એસિડની અસર જોઈએ તો તે દ્રાવણને મેજન્ટા બનાવે છે, એટલે કે ઘેરા ગુલાબી રંગનું બનાવે છે। તે પછી જોઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે ચૂનાનું પાણી। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તથા હળદર પત્ર પર આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અસર જોવા મળે છે। હળદર પત્ર આપણને લાલ રંગનું જોવા મળશે। આ ઉપરાંત જાસૂદના ફૂલના દ્રાવણ પર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અસર જોવા મળે છે, તે દ્રાવણ આપણને લીલા રંગનું બનેલું દેખાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર અન્ય એસિડ અને બેઝના નામ જોઈ શકો છો અને તેની સામે તેની લિટમસ પત્ર પર અસર, હળદર પત્ર પર અસર તથા જાસૂદના ફૂલના દ્રાવણ પર થતી અસર જોઈ શકો છો। અવલોકનના કોષ્ટક પરથી આપણે એ જાણી શકીએ છીએ કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આ ઉપરાંત એસિડ હળદર પત્ર પર કોઈ પણ પ્રકારની અસર કરતા નથી, પરંતુ બેઝ હળદર પત્રને લાલ બનાવે છે તથા એસિડ જાસૂદના ફૂલના દ્રાવણને મેજન્ટા રંગનું અને બેઝ જાસૂદના ફૂલના દ્રાવણને લીલા રંગનું બનાવે છે। વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એસિડ અને બેઝ વચ્ચે રહેલો તફાવત જોઈએ। એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે। એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। એસિડિક પદાર્થોને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાતા નથી,
જ્યારે બેઝ ધરાવતા પદાર્થોને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઝને સાવધાનીપૂર્વક વાપરવા જોઈએ, કારણ કે પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઝ કુદરતી રીતે જ ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે, નુકસાન પહોંચાડી શકે છે. માટે પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઝને સાવધાનીપૂર્વક વાપરવા જોઈએ. જ્યાંથી મિત્રો, શું તમને ખ્યાલ છે, એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં શા માટે રાખવામાં આવે છે? કારણ કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, માટે ધાતુની પેટીમાં એસિડને રાખવા જોઈએ નહીં. માટે એસિડને કાચની બોટલમાં રાખવામાં આવે છે. એસિડને ધાતુની પેટીમાં રાખવામાં આવે તો ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, જેના કારણે એસિડના ગુણધર્મો બદલાઈ જાય છે. માટે એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું તમને ખ્યાલ છે, એસિડ વર્ષા એટલે શું? વરસાદમાં વધુ માત્રામાં એસિડ પડે તેને એસિડ વર્ષા કહેવાય છે. તમને થશે કે એસિડ વર્ષા કેમ થાય છે? વરસાદ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. આથી એસિડ વર્ષા થાય છે. શું એસિડ વર્ષાને કારણે કંઈ નુકસાન થાય છે ખરું? હા, એસિડ વર્ષાથી બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો, વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન થાય છે. ચાલો હવે જોઈએ તટસ્થીકરણ. સૌપ્રથમ આપણે તટસ્થીકરણની વ્યાખ્યા જોઈશું. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય છે. ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર પણ તે જોઈ શકો છો. અહીં હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે જ્યારે એસિડ અને બેઝ બંનેને ભેગા કરવામાં આવે છે ત્યારે શું થાય છે. આ પ્રવૃત્તિમાં આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી. તે સૂચકનું નામ છે ફિનોલ્ફથેલિન. ચાલો હવે આપણે પ્રવૃત્તિ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક કસ નળી લો. ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસ નળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસ નળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો અને ધીમેથી કસનળી હલાવો. તમે જોશો કે દ્રાવણમાં રંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 1-1 ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો. જ્યારે કસનળીમાં રહેલું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરી દો. ત્યારબાદ આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્ર દાખલ કરો અને અવલોકન કરો કે બંને લિટમસ પત્ર પર શું અસર થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્ર પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. આમ
એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું. આપણે તટસ્થીકરણની આ પ્રક્રિયા દ્વારા બીજી એક બાબત પણ સ્પષ્ટ કરી શકીએ કે ફિનોલ્ફથેલિન બેઝ સાથે ગુલાબી રંગ આપે છે. જ્યારે એસિડિક દ્રાવણ બેઝ દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે. જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ ભેગા થાય છે ત્યારે તેમની એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિ નાશ પામે છે, જેથી મળતું દ્રાવણ ન તો એસિડ હોય છે કે ન તો બેઝિક હોય છે. તટસ્થીકરણની પ્રક્રિયા બાદ તરત જ કસનળીને સ્પર્શ કરશો તો કસનળી ગરમ જણાશે. આમ તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે વિમુક્ત થાય છે. મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં વધારો કરે છે, જેથી આપણને કસનળી ગરમ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જ્યારે એસિડિક અને બેઝ દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આમ તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહેવાય છે. ક્ષારની પ્રકૃતિ એસિડિક, બેઝિક અથવા તટસ્થ હોઈ શકે છે. એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય છે. તટસ્થીકરણની પ્રક્રિયામાં પાણી, ક્ષાર અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે તટસ્થીકરણ એટલે શું તે તો જોઈ ગયા. હવે આપણા રોજિંદા જીવનમાં તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ શું હોય છે તે વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું.